नमस्ते विद्यार्थी मित्रों, पाठक स्कूल विडियो लेक्चर में आप सबनों हार्दिक स्वागत है। अगाउना लेक्चर में आप पाठ त्रण तमे केटलू उचकी शको छो ए विषे पाठ्यपुस्तक में माहिती मेळवी। हवे आजना लेक्चर में स्वाध्याय पोथी में आप पाठ समझू अने सूचना मुजब प्रवृत्ति करशू। तो चलो स्वाध्याय पोथी में पेज नंबर 29 आपेलू है, એમાં આપણને ચિત્ર આપેલા છે અને ઉપર આપણને સૂચના આપેલી છે કે નીચેની વસ્તુઓ માટે આપેલા ચોરસમાં ભારે માટે સાચાની તથા હલકા માટે ખોટાની નિશાની કરો। અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, આ છાપું ન્યૂઝપેપર છે અને આ પુસ્તક છે, એ બેમાંથી કોનું વજન ઓછું હોય? તો છાપું છે એનું વજન ઓછું હોય, હલકી હોય, એટલે એના માટે ખોટાની નિશાની કરેલી છે, અને આ પુસ્તક છે એ વજનવાળું હોય છે, ભારે હોય છે, એટલે એના માટે સાચાની નિશાની કરેલી છે। ચાલો એ મુજબ બાજુના ચિત્રમાં જોઈએ તો અહીંયા આપણને એક સોય આપેલી છે અને અહીંયા આપણને એક તલવાર આપેલી છે। હવે આ બેમાંથી હલકું શું છે? તો આ સોય છે એ હલકી છે, તો એની બાજુના ચોરસમાં આવી રીતે ખોટાની નિશાની કરવાની છે, અને તલવાર છે એ વજનમાં ભારે હોય છે, વજનદાર હોય છે, એટલે એની બાજુના ચોરસમાં સાચાની નિશાની કરવાની છે। ચાલો એની નીચે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ બોલ આપેલો છે ટેનિસનો અને આ લખોટી આપેલી છે। હવે આ બંનેમાંથી આ બોલ છે એ ભારે હોય, એટલે એના માટે એની બાજુના ચોરસમાં સાચાની નિશાની, અને આ લખોટી છે એ બોલ કરતાં વજનમાં હલકી હોય, એટલે એના માટે ખોટાની નિશાની। દરેક વિદ્યાર્થી મિત્રો સાથે સાથે નિશાની કરતા જશે। ચાલો એની બાજુના ચિત્રમાં જોઈએ તો આ સ્કૂલ બેગ આપેલું છે અને આ કંપાસ બોક્સ આપેલું છે। કંપાસ બોક્સમાં પેન્સિલ, ઇરેઝર, સ્કેલ એટલી જ વસ્તુઓ ભરેલી હોય, જ્યારે સ્કૂલ બેગ છે એમાં બધી વસ્તુ ભરેલી હોય, તો વજનદાર શું થાય? સ્કૂલ બેગ। તો એની બાજુના ચોરસમાં સાચાની નિશાની, અને કંપાસની બાજુના ચોરસમાં એ હલકું છે એટલે એના માટે ખોટાની નિશાની। ચાલો એની નીચે જોઈએ તો અહીંયા આપણને એક કોટ અને એક ખમીસ શર્ટ આપેલો છે, બરોબર છે? તો આ કોટ છે એનું વજન વધારે હોય છે, એ ભારી હોય છે, એટલે એની બાજુના ચોરસમાં સાચાની નિશાની, અને આ કોટ કરતાં શર્ટ છે એ વજનમાં હલકો હોય છે, એટલે એના માટે અહીંયા આપેલું છે ખોટાની નિશાની। ચાલો એની બાજુમાં આપણને બે ફ્રૂટ આપેલા છે, એક સંતરા છે અને એક તરબૂચ છે। સંતરા છે એ તરબૂચ કરતાં વજનમાં હલકું છે, એટલે એના માટે ખોટાની નિશાની, અને તરબૂચનું વજન વધારે હોય છે, ભારે હોય છે, એટલે એના માટે એની બાજુના ચોરસમાં સાચાની નિશાની। ચાલો એની નીચે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ આપણને તકિયો આપેલો છે અને આ ચટાઈ આપેલી છે। હવે આ તકિયો છે એ વજનમાં ભારી હોય છે, એટલે એના માટે સાચાની નિશાની, અને આ ચટાઈ છે એનું વજન આ તકિયા કરતાં ઓછું હોય છે, એ હલકું હોય છે, એટલે એની બાજુના ચોરસમાં ખોટાની નિશાની। ચાલો એની બાજુમાં આપણને એક બટન આપેલું છે અને એક ટાયર આપેલું છે। હવે આ બટન છે એ હલકું છે, એટલા માટે ખોટાની નિશાની, અને ટાયર છે એ વજનમાં ભારી હોય છે, એટલે એના માટે સાચાની નિશાની। ચાલો એની નીચે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો લેપટોપ અને મોબાઈલ આ બે વસ્તુ આપેલી છે। હવે લેપટોપ છે એનું વજન વધારે હોય છે, એ ભારે હોય છે, એટલે એના બાજુના ચોરસમાં સાચાની નિશાની, અને મોબાઈલ છે એનું વજન લેપટોપ કરતાં ઓછું હોય છે, એ હલકું હોય છે, એટલે એના માટે આપણે કરશું અહીંયા ખોટાની નિશાની। ચાલો એની બાજુમાં છેલ્લું ચિત્ર આપણને આપેલું છે, એક ગ્લાસ છે અને એક વોટર બેગ છે। હવે આ બેમાંથી ભારી શું થઈ જાય? તો વોટર બેગ। તો એની બાજુના ચોરસમાં સાચાની નિશાની, અને આ ગ્લાસ છે એનું વજન ઓછું હોય, હલકું હોય, એટલા માટે એની બાજુના ચોરસમાં
ખોટાની નિશાની. ચલો દરેક વિદ્યાર્થી મિત્રો જેને બાકી હોય એ બધા એક વખત નજર નાખી અને જોઈ લ્યો, જ્યાં નિશાની કરવાની બાકી હોય અથવા તો ભૂલ થઈ હોય તો તમારી ભૂલ સુધારી લ્યો. વિદ્યાર્થી મિત્રો, દરેક ચિત્રમાં ભારી વસ્તુ હોય એના માટે સાચાની નિશાની અને જે વસ્તુ હલકી હોય એના માટે ખોટાની નિશાની કરવાની છે. થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? ચાલો, વેરી ગુડ. હવે આપણે પાછળનું પેજ ફેરવીએ તો પાછળના પેજમાં આપણને સૂચના આપેલી છે કે નીચેની વસ્તુઓમાં આપેલા ચોરસમાં સૌથી ભારે જે વસ્તુ હોય એના માટે સાચું અને સૌથી હલકી જે વસ્તુ હોય એના માટે ખોટાની નિશાની કરો. હવે આગળના પેજમાં આપણે બે વસ્તુઓમાં ભારે અને હલકાની નિશાની કરી. હવે આ પેજમાં આપણે શું કરવાનું છે કે આપણને ત્રણ ચિત્ર આપેલા છે, એ ત્રણમાંથી આપણે સૌથી વધારે વજનવાળું હોય, ભારે હોય એના માટે સાચાની નિશાની અને સૌથી હલકું હોય એના માટે ખોટાની નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે બે જ ચોરસની અંદર સાચા અને ખોટાની નિશાની કરવાની છે, કોઈ પણ એક ચોરસ છે એ તમારે બધાને ખાલી રહેશે. હવે અહીંયા આપણને એક ઉદાહરણ આપી અને સમજાવેલું છે કે એક આપણને કુહાડી આપેલી છે, એક ખીલી આપેલી છે અને એક ટાંચણી આપેલી છે. હવે આ ત્રણ વસ્તુ છે, આ ત્રણમાંથી સૌથી ભારે શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ કુહાડી છે એ સૌથી વજનવાળી છે, ભારે છે, એટલે એની બાજુના ચોરસમાં અહીંયા આપણને સાચાની નિશાની આપેલી છે. હવે આ ખીલી છે એ એના કરતાં થોડીક હલકી છે અને આ ટાંચણી છે, ટાંચણી તમે બધાએ જોઈ છે ને, તો એનું વજન સાવ ઓછું છે, એ સાવ હલકી હોય છે, એટલે એના માટે એની બાજુના ચોરસમાં ખોટાની નિશાની કરવાની છે. ઉદાહરણમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી ભારે વસ્તુ હોય એમાં સાચું, સૌથી હલકું હોય એના માટે ખોટું, કોઈ પણ એક ચોરસ છે એ તમારે બધાને ખાલી રહેશે. ચલો નીચેના ચિત્ર આપણે જોઈએ તો પહેલાં આપણને આપેલી છે કાતર, પછી પુસ્તક અને પછી કાગળ આપેલો છે. તો હવે આ ત્રણેયમાંથી વિદ્યાર્થી મિત્રો સૌથી ભારે શું છે? તો આ પુસ્તક છે એ સૌથી ભારે છે, એટલે એની બાજુનું જે ચોરસ છે એમાં આપણે કરશું સાચાની નિશાની. હવે આ કાતર છે એ એનાથી થોડીક વજનમાં ઓછી થઈ જશે પુસ્તકની કરતાં, અને આ ખાલી એક કાગળ છે એ વજનમાં સાવ હલકો થઈ જશે, કાતર કરતાં પણ એનું વજન ઓછું થઈ જશે, એટલે એને બાજુના ચોરસમાં આપણે કરવાની છે ખોટાની નિશાની. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચાલો એની નીચેના ચિત્રમાં જોઈએ તો એક આપણને લાકડાનો થડ છે એનો ટુકડો આપેલો છે, એક મોરપીછ આપેલું છે અને એક આ હેલ્મેટ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેયમાંથી સૌથી વધારે વજન કોનું થશે? તો આ લાકડું છે એનું વજન સૌથી વધારે થશે, લાકડાની જે ડાળી છે એનું વજન સૌથી વધારે થશે, એટલે એના માટે આપણે કરવાની છે એની બાજુના ચોરસમાં સાચાની નિશાની. હવે આ હેલ્મેટ છે એ એના કરતાં થોડીક વજનમાં ઓછી થશે, થોડીક ઓછી ભારે થશે, અને આ મોરપીછ છે એ સૌથી હલકું છે, હેલ્મેટ કરતાં પણ આ મોરપીછ છે એ હલકું છે, એનું વજન સાવ ઓછું હોય છે, એટલા માટે એની બાજુના ચોરસમાં આપણે કરશું ખોટાની નિશાની. ચાલો એની નીચે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એક પથ્થર આપેલો છે, એક ગુલદસ્તો આપેલો છે અને એક દીવાસળીની સળી આપેલી છે. હવે આ ત્રણ છે એમાંથી સૌથી ભારે શું હોય? તો આ પથ્થર છે એ સૌથી ભારે હોય, તો એના માટે કરશું આપણે અહીંયા સાચાની નિશાની, કારણ કે બધાથી ભારે છે એટલે ભારે વસ્તુ માટે સાચાની નિશાની. હવે આ ગુલદસ્તો છે એ થોડોક વજનમાં ઓછો હલકો થશે, પણ આ દીવાસળીની એક સળી છે
એનું વજન આ ગુલદસ્તા કરતાં પણ ઓછું થશે, તો એના માટે એની બાજુના ચોરસમાં કરશું આપણે ખોટાની નિશાની। ચાલો છેલ્લું ચિત્ર આપણે જોઈએ। તો એક પાણીનો ગ્લાસ છે, એક પાણીની બોટલ છે અને એક પાણીનો જગ ભરેલો છે। તો આ બધામાંથી ગ્લાસ, બોટલ અને જગ આ ત્રણમાંથી સૌથી ઓછું વજન કોનું થશે? તો કે છે આ ગ્લાસનું। તો એના માટે કરશું આપણે ખોટાની નિશાની। પછી ગ્લાસથી થોડીક ભારે વજનવાળી થશે આ પાણીની બોટલ, અને સૌથી વધારે વજનવાળો થશે આ પાણીનો જગ। તો એના માટે આપણે કરશું અહીંયા સાચાની નિશાની, કારણ કે ત્રણમાંથી સૌથી ભારે આ જગ છે એટલે એના માટે સાચાની નિશાની। ચલો એક વખત દરેક વિદ્યાર્થી મિત્રો બાકી હોય, અધૂરું હોય તો તમારા વિડીયોમાં જોઈ અને તમે પૂરું કરી શકો છો। જે વિદ્યાર્થી મિત્રોને નિશાની કરવાની બાકી રહી ગઈ હોય એ પૂરું કરી લે વિડીયોમાં જોઈને। ચલો સરસ, હવે આપણે બાજુના પેજમાં જોઈએ। તો બાજુના પેજમાં આપણને શું આપેલું છે કે નીચેની વસ્તુઓ માટે ચીચવા પર તે ક્યાં આવશે? હવે આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આપણે બધાએ પુસ્તકમાં કરેલી છે। હવે આપણે શું કરવાનું છે કે વજન મુજબ કઈ વસ્તુ ચીચવો, એટલે શીશો, તમે ઊંચક નીચક જે હોય છે ને એના માટે એ વસ્તુ ક્યાં આવશે એ આપણે આવી રીતના એરો કરી અને દરેક ચિત્રમાં દર્શાવવાની છે। હવે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, એક તરબૂચ છે અને સંતરા છે, આ બેમાંથી કોનું વજન વધારે થશે? તો તરબૂચ છે એનું વજન વધારે થશે એટલે એ ભાગ નીચો થઈ જશે। તો આ તરબૂચ છે એને આ નીચેના ભાગમાં દર્શાવેલું છે, અને આ સંતરા છે એનું વજન ઓછું છે તો એ ભાગ ઊંચો રહેશે, તો એને અહીંયા ઊંચા ભાગ પર દર્શાવેલું છે। એ મુજબ આપણે નીચેના ચિત્રમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ આવશે તે આવી જ રીતના એરો કરી અને દર્શાવવાનું છે। તો નીચે હવે આપણને એક માટલું આપેલું છે અને એક પાણીની બોટલ આપેલી છે, હવે આ બેમાંથી વધારે વજન કોનું થશે? તો આ માટલું છે એનું વજન વધારે થશે એટલે એ ક્યાં આવશે? તો આ જે નીચે ભાગ છે ત્યાં માટલું આવશે, અને માટલા કરતાં આ પાણીની બોટલનું વજન ઓછું થશે એટલે એ ભાગ ઊંચો રહેશે, તો આ પાણીની બોટલ છે એ અહીંયા આવશે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો એ મુજબ હવે આપણે જોઈએ। તો નીચે આપણને એક ફૂટબોલનો બોલ આપેલો છે અને એક નાનો ટેનિસનો બોલ આપેલો છે, બરાબર છે? ચલો હવે આ બે બોલમાંથી વધારે વજન કોનું થશે? તો આ ફૂટબોલનો જે બોલ છે એનું વજન વધારે થશે એટલે જે વસ્તુનું વજન વધારે હોય એ ભાગ નીચે આવશે, અને જે વસ્તુનું વજન ઓછું હોય એ સાઈડ ઊંચી થઈ જશે। તો આ બોલ છે એ અહીંયા આપણે આવી રીતના નીચે દર્શાવશું, અને આ નાનો જે દડો છે એ વજનમાં એની કરતાં હલકો છે એટલે એના માટે આપણે અહીંયા જે ઊંચો ભાગ છે ત્યાં આપણે એને દર્શાવશું, દેખાડશું। ચાલો એના પછી આપણને આપેલું છે, એક કુકર આપેલું છે અને એક વાટકી આપેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં તમે બધા કુકર ને વાટકીને તો બધા જોયા જ હશે, તો તમે ક્યારે ઉપાડ્યું છે કુકર? તો કુકરનું વજન વધારે હોય છે કે એક વાટકીનું વજન વધારે હોય છે? તો કુકરનું વજન વધારે હોય છે, તો આ કુકર છે એ અહીંયા નીચેના ભાગમાં, અને આ વાટકો છે એનું વજન ઓછું હોય છે એટલે એ અહીંયા ઉપર, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો એના પછી આપણે જોઈએ। તો આ એક બૂટ આપેલા છે, એક જોડી બૂટ છે અને આ છે વાળ ઓળાવવાનો દાંતિયો,
હવે વિદ્યાર્થી મિત્રો, આ બેમાંથી વજન કોનું વધારે થશે? તો આ બૂટ છે એનું વજન વધારે થશે, એટલે એ ભાગ ક્યાં આવશે? નીચો થઈ જશે. તો આ બૂટ છે એને અહીંયા આવી રીતે નીચે દર્શાવવાના છે, અને આ જે વાળ ઓળાવવાનો દાંતિયો છે એ વજનમાં હલકો હોય છે, તો એને અહીંયા આવી રીતે ઊંચો બતાવવાનો છે. ચલો એક વખત દરેક વિદ્યાર્થી મિત્રો સરખી રીતે જોઈ લે કે જે વસ્તુનું વજન વધારે હોય એ ભાગ ઊંચો, અને જે વસ્તુનું વજન ઓછું હોય એ ભાગ ચીચવા ઉપર નીચે આવશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જેને બાકી હોય એ બધા આમાંથી જોઈ અને પૂરું કરી લે. ચાલો, થઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રોને? હવે આપણે પાછળના પેજની પ્રવૃત્તિ કરીશું. તો પાછળના પેજમાં પણ આપણે એ મુજબ જ કે નીચેની વસ્તુઓ માટે ચીચવા પર તે ક્યાં આવશે. હવે આપણને એક ઉદાહરણ આપેલું છે કે અહીંયા બે ગ્લાસ આપેલા છે અને અહીંયા એક જગ આપેલો છે. હવે બે ગ્લાસનું વજન વધારે થાય છે કે એક જગનું વજન વધારે થાય છે? તો આ એક જગ છે એનું વજન વધારે થાય છે, તો એ ભાગ કેવો રહેશે? નીચો. અને આ બે ગ્લાસ છે એનું વજન ઓછું થશે, એટલે એ ભાગ રહેશે અહીંયા ઊંચો. ચાલો હવે નીચેના ચિત્રમાં આપણે જોઈએ. તો અહીંયા આપણને બે ટબ આપેલા છે અને આ એક ડોલ આપેલી છે. હવે આ બે ટબનું વજન વધારે થશે કે આ એક ડોલનું વજન વધારે થશે? તો ટબ છે એ નાના હોય છે, એટલે એનું વજન ઓછું થશે, અને ડોલ છે એ મોટી હોય છે તો એનું વજન વધારે થશે. તો જે વસ્તુનું વજન વધારે હોય એ ભાગ નીચે, એટલે આ ડોલ છે એને અહીંયા આપણે આ રીતના એરો કરી અને નીચે દર્શાવશું, અને આ બે ટબ છે એનું વજન ઓછું થશે, એટલે એને અહીંયા ઊંચા ભાગ ઉપર આપણે બતાવીશું. ચાલો હવે એની નીચે વિદ્યાર્થી મિત્રો આપણને ઈંટ આપેલી છે. હવે ઈંટ તો તમે બધા જોઈ હશે, ઉપાડી હશે, કે તમે એક ઈંટ ઉપાડો તો એનું વજન વધારે હોય કે આ બે ઈંટ ઉપાડેલી હોય એનું વજન વધારે હોય? તો વિદ્યાર્થી મિત્રો, બે ઈંટ છે એનું વજન વધારે હોય, એટલે ચીચવા ઉપર એ ક્યાં આવશે? વજન વધારે છે એટલે એ ભાગ નીચો, તો એને અહીંયા આપણે આવી રીતે નીચે દર્શાવશું. અને એક ઈંટ છે એનું વજન ઓછું, એટલે એ ભાગ કેવો રહેશે? ઊંચો, એટલે એને અહીંયા આપણે ઊંચા ભાગ ઉપર દેખાડશું. ચાલો એની નીચે હવે આપણને જોઈએ. તો અહીંયા આપણને ત્રણ ગુણ આપેલી છે, ત્રણ થેલા આપેલા છે, અને અહીંયા એક થેલો આપેલો છે. તો આ ત્રણ થેલાનું વજન વધારે થશે કે આ એક થેલાનું વજન વધારે થશે? તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ થેલા છે એનું વજન વધારે થશે, એ ભાગ કેવો આવી જશે? નીચે, એટલે એના માટે અહીંયા નીચે. અને આ એક ગુણ છે, એક થેલો છે, એનો ભાર ઓછો, એનું વજન ઓછું, એ ભાગ કેવો રહેશે? ઊંચો, એટલે એ અહીંયા ઊંચા ભાગ ઉપર આવશે. ચાલો છેલ્લી લાઈનમાં, છેલ્લા ચિત્રમાં આપણે જોઈએ. તો ઘઉંનું બોરી આપેલી છે, તો આ એક ઘઉંની બોરી છે અને આ બે ઘઉંના બાચકા છે. તો હવે બે ગુણ છે એનું વજન વધારે થશે કે આ એક ગુણ છે એનું વજન વધારે થશે? તો વિદ્યાર્થી મિત્રો, આ બે છે એનું વજન વધારે થશે, એટલા માટે એ અહીંયા નીચેના ભાગ ઉપર, અને આ એક છે એનું વજન આ બે કરતાં ઓછું થશે, એ ભાગ કેવો રહેશે? ઊંચો, એટલે એને અહીંયા ઊંચા ભાગ ઉપર આવી રીતના તમારે પેન્સિલથી દેખાડવાનું, પેન્સિલથી કરવાનું છે. ચાલો બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો પૂરું કરી લે,
જે વસ્તુનું વજન વધારે એ ભાગ નીચે અને જે વસ્તુનું વજન ઓછું એ ભાગ ઉપર રહેશે. અહીંયા ટબ છે એ ઉપર રહેશે અને ડોલ છે એ નીચે રહેશે. એની પછીના ચિત્રમાં જોઈએ તો એક ઈંટ છે એ ભાગ ઉપર રહેશે અને બે ઈંટ છે એ ભાગ નીચે રહેશે. ચાલો, ત્રણ થેલી છે એનું વજન વધી જશે એટલે એ ભાગ નીચે, અને એક થેલી છે એનું વજન ઓછું થશે એટલે એ ભાગ ઉપર. ચાલો એની નીચે જોઈએ તો આ એક થેલી છે એનું વજન ઓછું એટલા માટે એ ભાગ ઉપર, અને આ બે થેલી છે એનું વજન વધારે એટલા માટે એ ભાગ અહીંયા નીચે. ચલો, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વસ્તુમાં જે વસ્તુનું વજન વધારે છે એને તમે ચીચવા ઉપર મૂકશો તો એ ભાગ ઊંચો થઈ જશે. હવે તમારે ત્યાં ઘણી વખત શાકભાજીની લારી આવતી હોય કે તમે કોઈ પણ વસ્તુ લેવા દુકાને જાઓ છો, ત્યાં ત્રાજવામાં તમને વસ્તુ જે માપીને આપે છે એમાં એમ જ હોય છે ને, બરોબર છે ને? કે વસ્તુનું વજન વધતું હોય એ ભાગ ઊંચો હોય અને એની સામે આપણને વજન કરવા માટે જે વજનિયા મૂકેલા હોય એ નીચે હોય, બરોબર છે? ન તમને ખ્યાલ હોય તો હવે પછી તમે ક્યારેય મમ્મી સાથે કે પપ્પા સાથે દુકાને કોઈ પણ વસ્તુ લેવા જાઓ, કે તમે ઘર પાસે કોઈ શાકભાજીની લારી આવી હોય અને મમ્મી લેવા ગયા હોય તો એ ત્રાજવામાં વજન કરતા હોય એ જોજો, તો તમને ખ્યાલ આવશે કે જે વસ્તુનું વજન વધારે હોય છે ત્રાજવામાં એ ભાગ ઉપર હોય છે, અને જે વસ્તુનું વજન ઓછું હોય છે એ ભાગ ત્રાજવામાં નીચે હોય છે, બરોબર? ચલો, સામેના પેજ ઉપર આપણને જોઈએ તો આપણે જોડકા જોડવાના છે અને એમાં આપણને શું સૂચના આપેલી છે કે કોણ શું ઊંચકશે યોગ્ય રીતે બંધ બેસતું જોડો. હવે અહીંયા આપણને બધા પ્રાણીઓના અને માણસના અને ચિત્ર આપેલા છે, એની સામે એ કઈ વસ્તુ ઉપાડી શકશે એના પણ ચિત્ર આપેલા છે, તો આપણે એ દરેક વસ્તુને જોડવાની છે. હવે ઉદાહરણ આપણને આપેલું છે કે આ ચકલી છે એ શું ઉપાડી શકશે, દડો, ખાંડની કટકી, મરચું, પાંદડું, સિમેન્ટની થેલી, લાકડા કે થેલી. હવે આ બધામાંથી આ ચકલી છે એ પાંદડું જ ઉપાડી શકશે, તો ચકલી અને પાંદડા એ બેને જોડેલું છે, બરોબર ને? ચાલો, તો હવે પછીના ચિત્રમાં આપણને આપેલો છે ગધેડો. તો ગધેડો છે એ શું ઉપાડી શકશે, તો આ સિમેન્ટની થેલી છે એ ગધેડો ઉપાડી શકશે. તો આ ગધેડાને અને આ સિમેન્ટની થેલીને એ બેને તમારે આ રીતના જોડવાનું છે. ચાલો, એની પછી આપેલો છે હાથી. તો હાથી છે એ વધારે વજન ઉંચકી શકશે, તો આ જે અહીંયા આપણને લાકડા આપેલા છે એ હાથી ઉપાડી શકે, તો આ હાથીને અને આ લાકડાને એ બેને આ રીતના તમારે જોડી દેવાનું છે. ચાલો, એની પછી આપણને કૂતરો આપેલો છે, તો આ કૂતરો છે એ શું ઉપાડી શકશે, તો આ બોલ છે એ કૂતરો ઉપાડી શકશે. તો આ બોલને, કૂતરાને અને બોલને બેને આ રીતના તમારે જોડવાનું છે. ચાલો, એની પછી આપેલી છે તમને કીડી. હવે કીડી છે એ શું ઉપાડી શકશે, તો તમે ઘણી વખત તમારા ઘરમાં જોયું છે કે સાવ ઝીણી એવી ખાંડની એક કણી હોય એ કીડી ઉપાડીને જાતી હોય છે, જોયું છે ને ઘણી વખત? તો આ કીડી છે એને આપણે અહીંયા ખાંડના કટકાની સાથે જોડવાનું છે. ચલો, હવે આ માણસ છે એ શું ઉપાડી શકશે, તો આપણે શાક લેવા અને એ બધી વસ્તુ લેવા માટે આ થેલી લઈને જતા હોઈએ છીએ ને, તો આ ભાઈ છે એ આ થેલી ઉપાડી શકશે. તો આ ભાઈને અને આ થેલીને આપણે આવી રીતે જોડવાના છે. ચાલો, હવે કોણ બાકી રહ્યું? હવે તો પોપટભાઈ બાકી રહ્યા. તો આ પોપટભાઈ છે એ શું ઉપાડી શકશે, ખબર પડી ગઈ ને બધાને? આ મરચું છે એ પોપટભાઈ ઉપાડી શકશે. તો આ પોપટને અને આ મરચાને બેને જોડી દેવાનું છે. ચાલો, જે વિદ્યાર્થી મિત્રોને બાકી હોય એ તમારા વિડીયોમાં જુઓ
અને જે બાકી રહી જતું હોય એ તમે તમારી રીતે જોડી દો. ચાલો, સરસ, વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો, પાછળનું પેજ ફેરવીએ તો એમાં શું આપેલું છે કે કોણ કયું વજન ઉચકશે યોગ્ય રીતે બંધ બેસતું જોડો. આપણે જે રીતે આગળ કર્યું એ મુજબ જ આમાં કરવાનું છે. મમ્મી, ભાઈ, પપ્પા અને નાની બેન, ઘરમાં આ વ્યક્તિ છે એ આમાંથી કઈ વસ્તુ ઉપાડી શકશે? 2 કિલો ખાંડ, 5 કિલો ચોખા, 1 કિલો ઘી અને 10 કિલો ઘઉં. તો ચાલો, મમ્મી છે એ 5 કિલો ચોખા ઉપાડી શકશે, તો આ મમ્મી છે એને અહીંયા 5 કિલો ચોખાની સાથે જોડી દેવાનું છે. પછી ભાઈ છે એ થોડોક નાનો છે, તો એ શું ઉપાડી શકશે? તો 2 કિલો ખાંડનું પેકેટ છે એ ભાઈ ઉપાડી શકશે, તો આ ભાઈને 2 કિલો ખાંડના પેકેટની સાથે તમારે જોડવાનું છે. હવે પપ્પા છે એ સૌથી મોટા હોય, તો એ થોડુંક વધારે વજન ઉપાડી શકે, તો આ 10 કિલો ઘઉંની જે થેલી છે એ પપ્પા ઉપાડી શકે, તો આ ભાઈને એટલે કે પપ્પાને અને આ 10 કિલો ઘઉંની જે થેલી છે એ બેને આ રીતના જોડવાના છે. હવે આ સૌથી નાની બેન છે ઘરમાં, એ સૌથી નાની છે એટલે એ બહુ વધારે વજન ઉચકી શકે નહીં, પણ આ 1 કિલો ઘીનું જે ડબલું હોય છે, પેકિંગ હોય છે, એ ઉપાડી શકે. એટલે આ સૌથી નાની બેન છે એને અને આ 1 કિલો ઘીનું ડબલું છે એ બેને આ રીતે જોડી દેવાના છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 36 ઉપર અહીંયા તમને જુદી જુદી વસ્તુઓના વજન માપવા માટેના વજન કાંટા આપેલા છે. હવે આમાંથી ઘણા વજન કાંટા તમે દુકાનમાં જોયા હશે. કોઈ પણ વસ્તુ લેવા જાઓ ત્યારે વજન કાંટાનો આવી રીતના ઉપયોગ કરવામાં આવે છે. સોનીની દુકાન હોય કે તમે કોઈ પણ કરિયાણાની દુકાને જાઓ કે કોઈ વધારે વજનવાળી વસ્તુ હોય એનું વજન આવી રીતના આ જે વજન કાંટા હોય છે એમાં કરવામાં આવે છે. આપણે આપણું વજન કરવું હોય તો આવી રીતના આ વજન કાંટા ઉપર આપણે ઊભા રહી અને એનું વજન કરીએ છીએ. સાવ જન્મેલું નાનું બાળક હોય એનું વજન છે એ આ રીતના વજન કાંટા ઉપર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઘણા વજન કાંટા તમે જોયા હશે જે વજન કરવા માટેના ઉપયોગમાં આવે છે. ચાલો, હવે સામેનું પેજ આપણે જોઈએ. ચાલો ગૃહ કાર્ય કરીએ, પેજ નંબર 37. હવે વિદ્યાર્થી મિત્રો, નીચેની વસ્તુઓને હલકાથી ભારેના ક્રમમાં 1 થી 5 ક્રમ આપો. હલકાથી ભારે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? આમાં શું કરવાનું છે? તમારે ચડતો ક્રમ કરવાનો છે. સૌથી ઓછું, એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે અને છેલ્લે સૌથી વધારે. પહેલાં સૌથી નાની સંખ્યા, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી. હવે એ ચડતો ક્રમ થયો, તો એ મુજબ આપણે અહીંયા ચડતા ક્રમમાં આ બધા ચિત્રને ગોઠવવાના છે. તો અહીંયા આપણને ચિત્ર આપેલા છે આ કૂતરો, હાથી, ઘોડો, ઉંદર અને બિલાડી. હવે આ 3 આ બધા છે 5માંથી સૌથી ઓછું વજન કોનું હોય? તો ઉંદરનું. તો ત્યાં આપણે લખવાનું છે 1. ઉંદરથી થોડુંક વધારે વજન કોનું થશે? તો આ કૂતરાનું. તો ત્યાં લખવાના છે આપણે 2. કૂતરાથી વધારે વજન કોનું થશે? બિલાડીનું. તો ત્યાં લખવાનો છે 3. બિલાડીથી વધારે વજન ઘોડાનું. તો ત્યાં આપણે લખવાના છે 4. અને ઘોડાથી વધારે વજન હાથીનું. તો ત્યાં લખવાના છે 5. સૌથી નાની, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી. તો આ મુજબ તમારે ચડતા ક્રમમાં દરેક વસ્તુને ગોઠવવાની છે. પહેલાં હલકી,
પછી એનાથી ભારે એનાથી ભારે એનાથી ભારે અને છેલ્લી સૌથી ભારે। હવે નીચેના ચિત્રમાં જોઈએ તો આ પતંગિયું છે એ સૌથી હલકું, એના માટે એની નીચેના ચોરસમાં લખવાનું છે એક। પતંગિયાથી વધારે ભારી આ ચકલી, એમાં લખવાના છે બે। ચકલીથી ભારી આ કાબર, એમાં લખવાના છે ત્રણ। કાબરથી પણ વધારે ભારી કાગડો, એમાં લખવાના છે ચાર। અને કાગડાથી પણ બધામાંથી સૌથી ભારે આ ગીધ, તો એમાં લખવાના છે પાંચ। ચાલો એની નીચે જોઈએ તો પાન, ડાળી, ફળ, ઝાડ અને ફૂલ એ બધામાંથી સૌથી હલકું શું થશે, તો આ પાન। તો એની નીચેના ચોરસમાં એક। પાનથી વધારે વજન ફૂલનું, તો એમાં લખવાના બે। ફૂલથી વધારે વજન ફળનું, તો એમાં લખવાના ત્રણ। ફળથી વધારે વજન ડાળીનું, તો એમાં લખવાના ચાર। અને બધાથી વધારે વજન કોનું થઈ જશે, તો આ ઝાડનું, તો ત્યાં લખવાના છે આપણે પાંચ। ચાલો એની નીચેની ચિત્રમાં જોઈએ તો બુક, કાગળ, ચોપડી, કપાસ અને આ ફાઇલ આપેલી છે। હવે સૌથી હલકું શું થશે, તો આ કપાસ જે હોય છે એ સૌથી હલકું, એમાં લખવાનું છે એક। એનાથી વધારે વજન એક કાગળનું, એમાં લખવાના છે બે। એનાથી વધારે વજન આ ફાઇલનું, એમાં લખવાના છે ત્રણ। એનાથી વધારે વજન આ ચોપડીનું, એમાં લખવાના છે ચાર। અને સૌથી વધારે વજનવાળી આ મોટી બુક આપેલી છે, તો એની નીચે લખવાના છે પાંચ। ચાલો એની નીચે વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ તો સૌથી ઓછું વજન આ હેન્ડફ્રીનું, તો ન્યા લખવાનો આપણે એક। એનાથી વધારે વજન ચાર્જરનું, તો ત્યાં લખવાના છે બે। ચાર્જરથી વધારે વજન મોબાઈલનું, તો ત્યાં લખવાના ત્રણ। મોબાઈલથી વધારે વજન લેપટોપનું, તો ત્યાં લખવાના ચાર। અને લેપટોપથી પણ વધારે વજનવાળું તો ટીવી, ટેલિવિઝન, ત્યાં લખવાના છે તમારે પાંચ। સૌથી નાની, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી। તો આ મુજબ ચડતા ક્રમમાં તમારે દરેક ચિત્રને, દરેક વસ્તુને ગોઠવવાની છે। સૌથી નાની, એનાથી મોટી, એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી, એ મુજબ તમારે ગોઠવવાનું છે। ચલો વિદ્યાર્થી મિત્રો, જેને બાકી રહી ગયું હોય એ લખી લે, અને તેમ પણ છતાંય ન પહોંચી શકાય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અને તમારે જ્યાં પણ લખવાનું બાકી રહી ગયું હોય ત્યાં તમે આમાંથી જોઈ અને લખવાનું પૂરું કરી શકો છો। ચલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આપણી સ્વાધ્યાય પોથીમાં પાઠ ત્રણ, તમે કેટલું વજન ઉચકી શકો છો, એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। જે વિદ્યાર્થી મિત્રોને બાકી હોય એ વિડીયો જોઈ અને સ્વાધ્યાય પોથીમાં આ પાઠ ત્રણ છે એની દરેક પ્રવૃત્તિ પૂર્ણ કરી લે। ચલો દરેક વિદ્યાર્થી મિત્રો, હેવ એ ગુડ ડે।